समाचार अमरेली थी। तो अमरेली सावरकुंडला शहर थी 6 किलोमीटर दूर सिंहोना कायमी धामा छे, त्यारे 100 एकर जमीन ना फार्म मा 3 पाछड़ा सिंह बाळ साथे सिंह सिंहना धामा नाख्या छे। तो 2 वर्ष थी नित्यक्रम मुजब ढळती संध्याए शिकार माटे बहार निकली वहेली सवारे सिंह परिवार फार्म खाते परत फरे छे। तो सनराइज स्कूल ना मालिक ना फार्म मा 5 सिंह परिवारे उभू कर्युं छे पोतानुं साम्राज्य। त्यारे शेरडी कापवाना मजूर महिलाओ शेरडी कापती होवा छत्ता सिंह परिवार द्वारा मजूरों ने क्यारे कोई कनगत नहीं, त्यारे शेरडी ना फार्म मा 2 वर्ष थी सिंहोए પોતાનું સામ્રાજ્ય બનાવ્યું છે। હું પ્રતાપભાઈ કુમાર સાવરકુંડલા, આજે હું એક આપ બધાને ખૂબ સરસ એક વાત કહેવા જઈ રહ્યો છું કે સાવરકુંડલાની અંદર આશરે લગભગ 6 કિલોમીટર દૂર અમારું એક ફાર્મ આવેલું છે 100 વીઘાનું। આ ફાર્મની અંદર અત્યારે શેરડીનો વાડ ઊભો છે અને દર વર્ષે શેરડી જ હોય છે, એક બાજુ કટિંગ થતી જાય એક બાજુ પાછી વવાતી જાય, જેને હિસાબે લગભગ અડધા ખેતરમાં તો કાયમ માટે શેરડીનો વાડ ઊભેલો જ હોય છે। ત્યારે હું તમને એક સરસ વાત કહેવા જઈ રહ્યો છું કે જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને જેને જોવા માટે આપણે કેટલો પણ સમય આપવો પડે એ તો આપણે આપીએ છીએ, અને એવું આપણું ગૌરવશીલ પ્રાણી એટલે સિંહ સાવજ, જેને માટે આપણે કિલોમીટરના કિલોમીટર જઈને એની એક ઝલક લેવા માટે આપણે આતુર હોઈએ છીએ, ત્યારે અમારા એવા સદભાગ્ય છે કે છેલ્લા થોડાક વર્ષોથી આ શેરડીનો વાડ જ્યારથી અમે વાવવાનું ચાલુ કર્યો ત્યારથી સૌ પ્રથમ તો એક સિંહણ અને સિંહ ત્યાં આવી ચડેલા અને વાડમાં જ આખો દિવસ રહે અને રાત્રે શિકારે નીકળી જાય। ત્યારબાદ આ બે બેલડી તકી બચ્ચાને 3 બચ્ચાને જન્મ આપ્યો અને આ બચ્ચા અમારા ફાર્મની અંદર જ ઉછર્યા અને નાનાથી મોટા થઈ ગયા, અત્યારે તો લગભગ 2-3 વર્ષના થઈ ગયા છે, પાઠડા છે। તો આ જે આખો પરિવાર છે સિંહ સિંહણ અને 3 બચ્ચાનો પરિવાર, એ જાણે અમારા કાયમી મહેમાન હોય એવી રીતે દરરોજના નિત્યક્રમ પ્રમાણે સવારે 7 વાગ્યાની આસપાસ એ અમારા ખેતરની અંદર આવેલા વાડમાં દાખલ થઈ જાય અને આખો દિવસ કોઈ પણ જાતની રંજાડ વગર એની અંદર આરામ કરે। દરરોજ અમારા શેરડી કટિંગ કરવા માટેના મજૂરો છે લગભગ 35-40 બહેનો હોય છે, એ બહેનોને પણ ખબર હોય છે કે અંદર સિંહનો આખો પરિવાર સૂતો છે, પણ એ લોકોને પણ વિશ્વાસ બેસી ગયો છે અને મને એવું લાગે છે કે આ જે સિંહ પરિવાર છે એને પણ આની હાજરી છે એનો કોઈ ખલેલ પહોંચતી નથી, એટલે એ પણ આરામ કરતા હોય છે અને દરરોજ નિયમિત રીતે 6:30-7 આસપાસ આખે આખો પરિવાર ખેતરમાંથી વાડમાંથી બહાર નીકળી અને શિકારે નીકળી જાય છે અને દરરોજનો આ ક્રમ થઈ ગયો છે। દરરોજ સાંજે આખી રાત એ શિકાર માટે બધે ફરે અને સવાર પડે એટલે લગભગ 6:30-7 વાગે નિયમિત રીતે આખે આખો પરિવાર આ શેરડીના વાડની અંદર દાખલ થઈ જાય, ત્યારે અમે તો એને અમારા મહેમાન માનીએ છીએ કે આ આખો પરિવાર એક અમારો મહેમાન છે અને આ કાયમ માટેનું છે। અમે સિંહને આ પરિવારનું એટલો ખ્યાલ રાખીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ અમારા ખેતરની અંદર એને જોવા માટે આવે એવી કોઈ મંજૂરી આપતા નથી અને ફક્ત મનાય છે ફક્ત, અને સામે એ પણ પરિવાર એવી રીતે રહે છે એટલે અમે એની જે કાંઈ જીવનશૈલી છે એની દરરોજની નિત્યક્રમ જે છે એમાં અમે ક્યારેય ખલેલ પહોંચાડતા નથી। અમે દૂર ખાટલા ઉપર બેઠા હોય કે ગાડી ઉપર ટ્રેક્ટર ઉપર બેઠા હોય અને નિરાતે એ પરિવાર ઘણીવાર બહાર આવીને પણ બેઠો હોય અને બચ્ચા તો નાના હતા ત્યારે અમારું જે ત્યાં ભાગ્યને રહેવાનું મકાન છે ત્યાં ફળિયામાં આવી જતા, એટલે આ રીતે મને એવું લાગે છે કે એકબીજાને થોડા થોડા એની હાજરીથી એમને કોઈ ખલેલ પહોંચતી નથી, ત્યારે અમને તો આ જાણે એવું લાગે કે ઘર બેઠા ગંગા છે અને અમે ઈચ્છીએ કે આ પરિવાર વધુ ને વધુ પોતાનો વિસ્તાર કરે અને અહીંયા જ રહે, કારણ કે એને અહીંયા રહેવાનું પાછળનું એક કારણ પણ છે, કારણ કે અમારા શેરડીના વાડની અંદર સતત પાણી ચાલુ હોય એટલે અત્યારે ઉનાળાની ગરમીની અંદર એને ખૂબ ઠંડક મળે અને બેઠા બેઠા પીવાનું પાણી પણ મળી રહે,
અને રાત્રે એને આ આજુબાજુમાં ઘણા બધા ભૂંડ છે, નીલગાયો ઘણી છે, ઘણા રેઢિયાર ઢોર હોય છે, એટલે એને શિકાર પણ આરામથી મળી જાય છે. માટે આ કારણોથી એમને આ જગ્યા ફાવી ગઈ છે. અને બીજું કે એના બચ્ચા પણ અહીંયા સારી રીતે ઉજરી ગયા, એટલે એને પોતાની સલામતી પણ અહીંયા લાગે છે. એટલે આ બધું જોતા આ સિંહ પરિવાર અમારા પરિવારમાં સાથે એમ ગણીએ તો હળી મળી ગયો છે. ત્યારે અમે એના ત્રણેયના નામ પણ વિચાર્યા છે કે અમારા બે બાળકો છે, એકનું નામ કર્મવીર છે અને બીજાનું નામ યુગવીર છે, અને અમારા એક ભાણિયાભાઈ છે એનું નામ સિદ્ધાર્થસિંહ છે. તો અમે આ ત્રણેયના નામ આપી દીધા છે ત્રણેય પાટડાના, એકનું નામ કર્મવીર, એકનું નામ યુગવીર અને એકનું નામ સિદ્ધાર્થસિંહ. તો આપ સૌની વચ્ચે આ વાત શેર કરતા હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું.